તો રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલા આજી બે ગાંડી વેલનું ગ્રહણ દૂર થશે મચ્છરોના ત્રાસને કારણે છેલ્લા ત્રણ દિવસથી યાર્ડ બંધ રહ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને સુરતથી મશીન લાવીને કામગીરી શરૂ કરવામાં આવી છે વેલ દૂર કરવાની કામગીરીથી યાર્ડના સત્તાધીશો અને બેડી ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે જોકે આ કામગીરીની શરૂઆત બાદ યાર્ડ શરૂ થશે કે કેમ તે પણ એક સવાલ છે મચ્છરોના ત્રાસના વિરોધમાં બેડી માર્કેટિંગ છે ગાંડી વેલ દૂર લાવીને કામગીરી શરૂ કરવામાં આવી છે જિલ્લા તંત્ર દ્વારા કાર્યવાહીને લોકલ ડિઝાસ્ટર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું આ ખાસ મશીનથી ગાંડી વેલ દૂર કરીને ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવશે અને જે ગંદુ પાણી આજી ટેમમાં નાખવામાં આવ્યું હતું તે સુએસ પ્લાન્ટમાં ચોખ્ખું કરીને ઠાલવવામાં આવશે આ કામગીરીમાં એક મહિનો જેટલો સમય પણ લાગી શકે છે હવે આપણે જે રાજકોટમાં આ સમસ્યા થઈ છે તો અમે એને લોકલ ડિઝાસ્ટર જાહેર કરેલી છે કોર્પોરેશન જિલ્લા વહીવટી તંત્ર પછી જિલ્લા પંચાયત સિંચાઈ આ તમામ વિભાગો એક થઈ અને કામગીરી કરી રહ્યા છે માનીય મુખ્યમંત્રી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આપણે આ કામગીરી કરી રહ્યા છીએ જિલ્લા કલેક્ટર સાહેબ છે એમના માધ્યમ દ્વારા તમામ સૂચનાઓ આવતી હોય છે અને જિલ્લા કલેક્ટર સાહેબની જે સૂચના હોય છે એ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છીએ તાત્કાલિક ધોરણે આપણે જે ગાંડીવેલ દૂર કરવા માટેનું જે ડી વિડર મશીન છે એ સુરત મહાનગરપાલિકા તરફથી મંગાવેલું છે એમના નિષ્ણાંતોની ટીમ પણ સાથે છે ઉપરાંત ડ્રોન મશીન દ્વારા આપણે લાર્વી સાઈડ અને જે એડલ્ટી સાઇડ મચ્છર છે એમના નાશ માટેના આપણે દવાના છંટકાવ પણ કરવાના છીએ અને આ જે ગાંડીવેલ છે એ ટોટ સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે અને અંદાજીત એક મહિનાનો સમય જે છે ગાંડીવેલને દૂર કરવા માટે થવાનો છે બીજી તરફ ગાંડીવેલ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા યાર્ડના સત્તાધીશો અને બેડી ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને આ કામગીરી તાત્કાલિક પૂરી થાય તેવી માંગ કરી છે યાર્ડ દ્વારા મશીનની સાથે લોકલ તરવૈયાઓની મદદ લઈને હુડકાના મારફતે આ વેલ દૂર કરવાની તૈયારી દર્શાવી છે અને આ માટે સ્થાનિક કોન્ટ્રાક્ટરોનો સંપર્ક કરવામાં આવ્યો છે રાજકોટ જિલ્લાનું કલેક્ટરની સૂચનાને વિજયભાઈ સીએમ સાહેબને પહેલાં તો અભિનંદન આપું એની સૂચનાથી કલેક્ટર સાહેબે દરેક વિભાગને ડિજાસ્ટર એરિયા જાહેર કરી દરેક તંત્ર કામે લાગી ગયું છે એકબીજા એકબીજા ઉપર ફેંકા ફેંકી કરતું નથી દરેકે કામ કરવા લાગ્યા છે ને અત્યારે સુરતથી મશીનરી આવી ગઈ હતી એ શરૂ થઈ ગઈ છે હજી ઘણા કોન્ટ્રાક્ટરોને આ કોન્ટ્રાક્ટરો આવવાના છે અને આમાં બોટથી પણ વેલ દૂર કરવાના છે લગભગ મહિના દિવસની અંદર દૂર થઈ જશે મચરનો પદ્રવ દૂર થાય તે માટે તંત્રએ કવાયત તેજ કરી છે જોકે વેપારીઓ હજુ કેસો પાંચો ખેંચવાનો માંગ સાથે અડક છે શનિવારે યાર્ડના ચેરમેને ફરી વેપારીઓ અને મજૂરોની બેઠક બોલાવી છે ત્યારે યાર્ડના ચેરમેને સોમવારથી યાર્ડ શરૂ થશે તેવો દાવો કર્યો છે ત્યારે હવે બેડી યાર્ડમાંથી ગાંડી વેલનું ગ્રહણ તો દૂર થશે પરંતુ બંધનું ગ્રહણ ક્યારે દૂર થશે તે તો હવે જોવાનું જ રહ્યું કેમેરા કિશોર વાડેલા સાથે લખી રહ્યા છે નર્મા ન્યૂઝ રાજકોટ